રાજકોટમાં આવી રહ્યા છે મેઘમહેર યથાવત છે. સતત વરસાદને પગલે તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાજકોટની આજી નદી બે કાંઠે વહી રહી છે. રામનાથપરા પુલના દ્રશ્યો સામે આવ્યા છે. આજી નદી બે કાંઠે વહેતા રામનાથ મહાદેવનો જળાભિષેક થતો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રાજકોટના લોકો રામનાથપરા પુલ ખાતે આ દ્રશ્યો નિહાળવા પહોંચ્યા હતા. રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર છે તે જોવા મળી રહી છે. છેલ્લા 8 કલાકની જો વાત કરવામાં આવે તો છેલ્લા 8 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ છે તે રાજકોટમાં ખાબકી ચૂક્યો છે, જેને કારણે રાજકોટમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે તે સર્જાય છે. મહત્ત્વનું છે કે રામનાથપરા વિસ્તારમાં પણ જે આજી નદી છે તે ગાંડીતુર બની હોય તે પ્રકારની સ્થિતિ છે. સર્જાતા પોલીસ કાફલો છે તે અહીં દોડી આવ્યો છે. મહત્ત્વનું છે કે પોલીસ કમિશનર પણ છે તે અહીં પહોંચ્યા છે અને સમગ્ર સ્થિતિની સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે. ફાયર મહાનગરપાલિકાની ફાયર ટીમ દ્વારા છે તે અહીંથી લોકોના રેસ્ક્યુ પણ છે તે કરવામાં આવ્યા હતા. મહત્ત્વનું છે કે 10 જેટલા લોકો છે તે ઘરમાં ફસાયેલા હતા, તેમના હાલ રેસ્ક્યુ છે તે પોલીસ અને ફાયરની ટીમ દ્વારા છે તે કરવામાં આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે હાલ જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ, રાજકોટ સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ છે, આ રામનાથ મહાદેવ ખાતે છે તે પાણીનો પ્રવાહ છે તે ખૂબ તેજ બન્યો હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે લોકો અગાસી ઉપર છે તે પહોંચી ચૂક્યા છે અને જે રીતના હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે તે મુજબ જાહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે. કારણ કે છેલ્લા 72 કલાક છે એટલે કે સતત આજે ત્રીજો દિવસ છે તે આ મેઘમહેર છે તે થતી જોવા મળી રહી છે, જેને કારણે શહેરના અનેક વિસ્તારોમાં છે તે પાણી ભરાવાની સ્થિતિ સામે આવી રહી છે. શહેરના માધાપર ચોકડી હોય, પોપટપરા વિસ્તાર હોય કે પછી આજી નદી હોય, આ તમામમાં પાણીની આવક થવા પામી છે. ખાસ કરીને જે રીતના દ્રશ્યો તમને બતાવી છે કે રામનાથપરા વિસ્તારના આ દ્રશ્યો છે, અહીં આજી નદીમાં પૂર આવતા જે રામનાથ મહાદેવ છે તેમની ઉપરથી પાણી છે તે હાલ પસાર થઈ રહ્યું છે. ગાંડીતુર આજી નદી બની હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે. મહત્ત્વનું છે કે શહેરના વિસ્તારમાં પાણી ભરાતા હાલ જે કહી શકાય કે સ્થાનિક પોલીસ અને કોર્પોરેશન તંત્ર છે તે તાત્કાલિક દોડી આવ્યું હતું અને જે કહી શકાય કે લોકો હતા તેમનું રેસ્ક્યુ પણ છે તે કરવામાં આવી રહ્યું છે અને ઘરો છે આ ઘરોમાંથી પાણી પણ છે તે પસાર થતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે. જે રીતની વાત કરવામાં આવે તો રામનાથપરા વિસ્તાર છે આ વિસ્તારની અંદર ઘરોમાં પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. ધીમે ધીમે આ ઘરોમાંથી પણ પાણી હવે નીકળવાની શરૂઆત થઈ ચૂકી છે. ખાસ કરીને સતત ત્રીજા દિવસે છે તે મેઘમહેર થઈ રહી છે અને વાત કરવામાં આવે તો સિઝનનો અત્યાર સુધીમાં 35 થી 40 ઇંચ જેટલો વરસાદ છે તે હાલ પડી ચૂક્યો છે અને જેને કારણે રાજકોટમાં હાલ જળબંબાકાર જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે. પોલીસ કમિશનર પણ હાલ અહીં રામનાથપરા પહોંચ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી, અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. હાલ અહીં પોલીસ બંદોબસ્ત પણ છે તે મોટા પ્રમાણમાં હાલ અહીં ખડકી દેવામાં આવ્યો છે. જે રીતની સ્થિતિ જોવામાં આવે તો શહેરમાં હાલ જળબંબાકાર જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ઉપર મેઘમહેર છે તે જોવા મળી રહી છે. સતત ત્રીજા દિવસે રાજકોટમાં મેઘરાજા છે તે મહેરબાન બન્યા હોય તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે. છેલ્લા 72 કલાકથી સમગ્ર રાજ્યની અંદર છે તે સતત વરસાદ પડી રહ્યો છે. સાથે સાથે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ છે તે સતત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 8 કલાકની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં 8 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ પડતા શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે તે સર્જાઈ છે. શહેરના રામનાથપરા વિસ્તારના આ સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ. સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર છે, આ આખું મંદિર છે તે પાણીમાં હાલ ગરકાવ થઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ, રાજકોટ રામનાથપરા ખાતેના ઘરોમાં પણ પાણી ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. અહીં આ ઘરોમાં રહેતા 20 થી 25 જેટલા લોકો છે તેમનું આજે વહેલી સવારે રેસ્ક્યુ પણ છે તે કરવામાં આવ્યું હતું. સ્થાનિક કોર્પોરેશન તંત્ર, પોલીસ તંત્ર અને એનડીઆરએફની ટીમ દ્વારા છે તમામ લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છે તે તેમને હાલ જે છે તે મોકલવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે સતત વરસાદ પડી રહ્યો છે અને હજુ આગામી 48 કલાક આવા જ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે ક્યાંક ને ક્યાંક સમગ્ર તંત્ર છે તે એલર્ટ મોડ ઉપર આવી ગયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટ પોલીસ પણ છે તે હાલ અહીં ખડે પગે છે તે જોવા મળી રહી છે. સ્થાનિકો પણ છે તે એકબીજાની મદદ કરતા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે, સ્થાનિક પોલીસ પણ
પણ છે તે સતત રામનાથપરા વિસ્તારમાં છે, તે પેટ્રોલિંગ કરી રહી છે અને સ્થળને જે છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે, કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટેની સતત જે છે તે પોલીસ દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે. આપણી સાથે સ્થાનિકો છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, જે રીતના સ્થિતિ છે રામનાથપરા વિસ્તારની, કેટલું પાણી ઘૂસ્યું છે અને કેટલા ઘરોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે? સર, અમે 6 વાગ્યાથી અહીંયા બધા જાગી ગયા છીએ. 6 વાગે અમને ફોન આવ્યો ઉપરથી કે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. 6 વાગ્યાથી અમે બધાને બહાર કાઢી છીએ. સાહેબ, એનડીઆરએફની ટીમ અને એડીજન પોલીસ ચોકીનો સ્ટાફ અમારી સાથે હતો. અમે સ્થાનિક અને પોલીસને એનડીઆરએફ ટીમે બધા સાથે મળીને 50-60 લોકોને બહાર કાઢેલા છે. અહીં 16:30 તે બધાને આશ્રય આપેલું છે અને બાજુમાં સુખનાથ મંદિર છે ત્યાં આપેલું છે. બધાને બહાર કાઢી અને અમે સ્થાનિક સ્ટેન્ડ બાય છીએ. અત્યારે કોઈ પણ હજી કોઈ અંદર હોય તો અમે અમારા લોકો અંદર આટો મારી ઘરમાંથી બધાને બહાર કાઢીએ છીએ. કેટલું પાણી આવેલું છે? દર વર્ષે આ સ્થિતિ થાય છે સર? આ પાણી લગભગ 6 કે 7 વર્ષ પછી આવ્યું છે. દર વર્ષે આટલું પાણી નથી હોતું, પણ આ પાણી 2007 અને 2013 આટલું પાણી આવેલું હતું લાસ્ટમાં. અને આવું પાણી બહુ ઓછું આવે છે, પણ આ ડેમ ઓર આપણે આજે નર્મદાના પાણીથી ડેમ ભરાયેલો હોય છે એટલે સર ઓછો વરસાદ હોય પણ તો પણ ડેમ ઓવરફ્લો થઈ જાય છે. એટલે ડેમનું પાણી વધારે હોય એટલે આ ડેમ ઓવરફ્લો છે એટલે પાણી વધારે આવે છે, શક્ય છે અને એ તો આવવાનું છે સર. જે રીતના દ્રશ્યો તમને ફરીથી એક વખત બતાવવાની કોશિશ કરીશ. શહેરના રામનાથપરા મંદિર ખાતેના આ દ્રશ્યો છે. આજી નદીનું પાણી છે તે સમગ્ર રામનાથ મહાદેવ મંદિર ઉપરથી છે તે હાલ પસાર થઈ રહ્યું છે. અહીંથી 25-30 જેટલા લોકોનું રેસ્ક્યુ પણ છે તે કરવામાં આવ્યું હતું. સ્થાનિક તંત્ર છે તે અહીં ખડે પગે છે તે જોવા મળી રહ્યું છે. પોલીસ તંત્ર દ્વારા પણ હાલ આ તમામ લોકોનું રેસ્ક્યુ છે તે 6:30 વાગ્યા છે તે કરવામાં આવ્યું હતું. અને મહત્વનું છે કે હજુ પણ આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજકોટની જો વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેને પગલે 25-26 ઇંચ જેટલો વરસાદ પડતા સમગ્ર શહેર છે તેમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.